नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स नामना मूळ तत्वो भाग 2 प्रकरण 6 रोकड़ प्रवाहपत्र स्वाध्यायनो प्रश्न नंबर 19 नो आज अभ्यास करवानो छे। जे प्रश्न आ मुजब छे, तमे पण पाठ्यपुस्तक साथे राखजो। स्वाध्यायना आ प्रश्ननी रकम तमारी नजर समक्ष राखजो। प्रश्न आ मुजब छे। नीचे आपेल विगतोने आधारे रोकाण प्रवृत्तिमांथी उद्भवता रोकड प्रवाहनी गणतरी करो। हवे जे माहिती आपेल छे ते जोईए तो आ स्वरूपे माहिती आपेल छे। विगत पहला 31/3/17 नी विगतो आपेल छे ने पछी 31/3/16 ना रोजनी माहिती आपेल छे। प्लांट अने यंत्रो 920,000 अने 720,000। तो अहीं रकमने समझवानो प्रयत्न करिए तो 31/3/16 रोज प्लांट अने यंत्रो हता 720,000 अने 17 थई गया 920,000। एनो अर्थ ए थयो के प्लांट अने यंत्रोनी 2,00,000 खरीदी करेल होय तो ज प्लांट अने यंत्रोमां वधारो थयो। प्लांट अने यंत्रोनुं घसारा भंडोळ घसारानी जोगवाई दर्शावे छे। 1,20,000 જોગવાઈ હતી જે વધીને 1,50,000 થઈ, તો ચાલુ વર્ષે ઘસારાની જોગવાઈ 30,000 કરેલ છે, પરંતુ આ રોકાણની પ્રવૃત્તિની બાબત નથી, તેથી રોકાણ પ્રવૃત્તિમાં આ બાબતને સમાવવામાં આવશે નહીં। ત્યારબાદ પાઘડી પેટન્ટ વગેરે અદ્રશ્ય મિલકતો છે। જ્યારે અદ્રશ્ય મિલકતમાં થોડા ઘણા અંશે ઘટાડો દેખાડેલો હોય तो ते अदृश्य मिलकत मांडी वाड़ेल छे तेम समझू। कहीं सूचना न आपेल होय तो अदृश्य मिलकतो मांडी वाड़ेल छे तेम समझवानुं रहेशे। जेम के अहीं पागड़ी 95,000 छे अने 31/3/17 मां 90,000 थई जाय, एटले 5,000 आंशिक घटाड़ो छे जे पागड़ी मांडी वाड़ेल दर्शावेल छे। ज्यारे पेटंट पण अदृश्य मिलकत छे, ए 1,30,000 70,000 थयेल छे। एनो अर्थ ए थयो કે 60,000 ઘટાડો થયો છે। તો આ 60,000 પેટન્ટ માંડી વાળેલ હોય તેમ પણ બની શકે, પરંતુ અહીં તમે રકમમાં અંતિમ વાક્ય મારી સાથે વાંચો તો વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કરેલ છે। તો જ્યારે અદ્રશ્ય મિલકતમાં સૂચના આપેલ હોય તો સૂચના મુજબ કરવું, અને જો સૂચના ન આપેલ હોય તો તે અદ્રશ્ય મિલકત માંડી વાળેલ છે તેમ ગણું, અને અદ્રશ્ય મિલકત માંડી વાળેલ હોય તો તે કામગીરીની પ્રવૃત્તિમાં સમાવવામાં આવે છે, તેને રોકાણની પ્રવૃત્તિમાં સમાવવામાં આવતા નથી। તો પેટન્ટનું વેચાણ એ મિલકતનું વેચાણ છે, અને મિલકતના વેચાણ તરીકે તેને રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવશે, જ્યારે પાઘડી માંડી વાળેલ છે તેને સમાવવામાં આવશે નહીં। તેવી જ રીતે 10% રોકાણો છે તે 2,70,000 હતા અને હવે 95,000 થઈ ગયા, એટલે કે 1,75,000 વેચાણ કરેલ હશે તેમ ધારી શકાય। જ્યારે સામાન્ય અનામત રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવતી નથી, નફા નુકસાન ખાતું પણ સમાવવામાં આવતું નથી, ઇક્વિટી શેર મૂડી નાણાકીય પ્રવૃત્તિ છે, બેંક લોન નાણાકીય પ્રવૃત્તિ છે, ચાલુ જવાબદારી જે છે તે કામગીરીની પ્રવૃત્તિમાં સમાવવામાં આવે છે, રોકાણ પર મળેલ વ્યાજ એ રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવે છે। તો પ્લાન્ટ અને યંત્રો નંબર 1, પછી નંબર 2 અને 3 એ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવવામાં આવશે, જ્યારે નંબર 4 પેટન્ટ એ રોકાણની પ્રવૃત્તિમાં સમાવવામાં આવશે, 10% રોકાણો સમાવવામાં આવશે અને રોકાણ પર મળેલ વ્યાજ, આમ કુલ આ 4 પ્રવૃત્તિને રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવશે। હવે એ માટે જવાબ તરફ આગળ વધીએ તો ફરીથી પાઠ્યપુસ્તક તમારી સાથે, સ્વાધ્યાયના આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ। તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્ર આ રીતે શીર્ષક કરી અને વિગત અને રકમ 2 કોલમ તૈયાર કરવામાં આવશે। સૌ પ્રથમ વિગત તમે વાંચો
तो 31/3/16 में 7,20,000 प्लांट यंत्रों आपेल छे, जे 17 में 9,20,000 थया। 2,00,000 यंत्रों वधे छे, वधे क्यारे तो के तेनी खरीदी करवामां आवेल होय त्यारे। तो अहीं प्लांट अने यंत्रोंनी खरीदी मिलकतनो व्यवहार गणी रोकाण प्रवृत्तिमां समावामां आवशे। तेथी प्लांट अने यंत्रोंनी खरीदी करवाथी रकमनी जावक थाय, तेथी तेने माइनस तरीके कंस तरीके दर्शावामां आवशे, ₹2,00,000। प्लांट अने यंत्रोंनो घसारा भंडोळ अहीं ध्यानमां लेवाशे नहीं। पागड़ी मांडी वाड़ेल छे तेथी ध्यानमां लेवाशे नहीं। ज्यारे पेटंटनुं वेचाण करेल छे तेवी सूचना आपेल छे। 1,30,000માંથી 70,000 થઈ ગયા, એનો અર્થ એ થયો કે પેટન્ટનું વેચાણ 60,000 રૂપિયાનું થયેલ છે। તો પેટન્ટ મિલકતનો વ્યવહાર હોવાથી અહીં સમાવવામાં આવશે। પેટન્ટનું વેચાણ 60,000 રકમની આવક થાય, તેથી પ્લસ તરીકે 60,000 દર્શાવવામાં આવશે। ત્યારબાદ 10%ના રોકાણો 2,70,000 છે। ત્યારબાદ 95,000 આપેલ છે, એનો અર્થ એ થયો કે 1,75,000 રોકાણોમાં ઘટાડો થયો। રોકાણોમાં ઘટાડો ત્યારે થાય જ્યારે તેનું વેચાણ કરવામાં આવે। તો અહીં મિલકત તરીકે રોકાણોને અહીં સમાવવામાં આવશે। રોકાણોનું વેચાણ 10%ના રોકાણોનું વેચાણ એમ કરી અને વેચાણ કરવાથી રકમની આવક થાય છે, તેથી પ્લસ તરીકે 1,75,000 દર્શાવવાના રહેશે। ત્યારબાદ સામાન્ય અનામત રોકાણ પ્રવૃત્તિમાં નહીં આવે। નફા નુકસાન ખાતું, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન અને ચાલુ જવાબદારી, આ તમામ મિલકતના વ્યવહારો ન હોવાથી તેને અહીં રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવતા નથી। ત્યારબાદ રોકાણ પર મળેલ વ્યાજ, મળેલ વ્યાજ અને ડિવિડન્ડને રોકાણ પ્રવૃત્તિમાં સમાવવામાં આવે છે, તેથી રોકાણ પર મળેલ વ્યાજ અહીં સમાવવામાં આવશે। મળેલ વ્યાજ આવક ગણાશે, આવક તરીકે તેને પ્લસમાં નોંધવામાં આવશે ₹18,000। અને છેલ્લી સૂચના હતી, વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું છે, જે આપણે ક્રમ નંબર 2 અહીં જે નોંધેલ છે તેમાં તે વિગતને આપણે સમજીને ગોઠવેલ છે। તો હવે અહીં આ પ્રશ્ન પૂર્ણ થાય ત્યારે સરવાળો કરવાનો રહેશે। માઇનસ 2,00,000, તેમાં 60,000, 1,75,000 અને 18,000 અનુક્રમે ઉમેરવાના, અથવા 1,75,000, 60,000 અને 18,000નો સરવાળો કરશો તો 2,53,000 થશે। તેમાંથી આ 2,00,000 માઇનસ કરો તો 53,000 પ્લસમાં જવાબ આવે છે। પ્લસમાં જવાબ આવે તો તેને આવક રોકડ પ્રવાહ ગણવામાં આવશે। તો રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલ આવક રોકડ પ્રવાહ એમ કરી અને 53,000 આપણે નોંધવાના રહેશે। તો આ રીતે નોંધાશે, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ આવક રોકડ પ્રવાહ 53,000, જે અહીં પ્લસમાં નોંધેલ છે। તો અહીં આ પ્રશ્નનો જવાબ પણ પૂર્ણ થાય છે, સાથે સાથે કોર્સ પણ પૂર્ણ થાય છે। કારણ કે આ વર્ષે કોરોનાના સંદર્ભે કોર્સમાં જે આંશિક ઘટાડો કરેલ છે તેના અનુસંધાને રોકાણ પ્રવૃત્તિ પરથી રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાના પ્રશ્નો કોર્સમાં સમાવિષ્ટ છે અને તેના સ્વાધ્યાયના 2 પ્રશ્નો આપણે અહીં સમજાવેલ છે। આશા રાખું છું કે આ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રકનું તૈયાર કેવી રીતે કરી શકાય તે તમને સમજાઈ ગયું હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું। આભાર અને અસ્તુ।